उमरगाम नगरपालिका की कामगिरी खोरंबे पड़ता वरसादी पानी निकालना काम अधूरा रहता स्थानिकों ने हालांकि बीती और स्थानिक नगरजनों द्वारा वारंवार रजूआत करवा छता तंत्र द्वारा कोई नक्कर कार्यवाही करवामां न आवता लोगों में कचवाट उभो थयो छे। जिला कलेक्टर ने आदेश ने पण घोड़ीने पी गया छे सत्ताधीशो। उमरगाम नगरपालिका वोर्ड नंबर 4 विस्तार में उमरगाम नगरपालिका तंत्र की बेदरकारी और ढीली कामगिरी थी नगरजनों त्राहीमाम पोकारी उठ्या छे। वरसादी पाणीना निकालनी लाइननुं निर्माण कार्य थई रह्युं छे त्यारे छेल्ला 2 महिनाथी माहयावंशी फळिया विस्तारमां कामगीरी खोरंबे पड़ता चोमासामां समग्र विस्तारमां वरसादी पाणीनो भराव थवानी शक्यता रहेली छे, जेने लईने स्थानिक रहीशोमां हालाकीनी भीती सेवाई छे। स्थानिक नगरजनो द्वारा वारंवार रजूआत करवा छतां तंत्र द्वारा कोई नक्कर कार्यवाही करवामां आवती नथी। तो आ मार्च महिनाथी काम थतुं नथी, કામ અટકેલું છે, હવે પાણી બધું અહીંયા આવીને અટકી જવાનું છે, અમારા ઘર બધા ડૂબી જશે, છોકરાઓ નાના નાના ફરે, ગાવડાઓ ફરે, અમારો રોડ છે મેઇન, ગણપતિ અમારા વિસર્જન થાય બધો મેઇન રોડ છે, તો અમારે કેટલા મહિનાથી તકલીફ પડે છે, અહીંયા કામ જ નથી થતું। કેટલી વાર અમે રજૂઆત કરી છે પણ કઈ આ કરીએ કરીએ પૂરું કરીએ કરતા નથી લોકો। પાણી જતો હતો ને આ મંતરણ આવી ગયું ત્યાં પાણી જવાનું ને, આ પાણી આખું નવી નગરી ત્યાંનું પાણી આમ આવે જતું છે પાણી, ત્યાં સુધી અમે કઈ નથી કીધું, પણ આજે નથી જવાનું ને અહીંયા અટકી જવાનું ને અહીંયા બધા નુકસાન થશે। ये गटर इतना दिन से टूटा हुआ है, 1 साल से ज़्यादा हो गया, गिर सकता है और उसका जान भी जा सकता है। हम लोग अब यही भगवान से दुआ करते हैं कि कोई ऐसी घटना ना हो। नगर महापालिका जल्दी से इस काम को करे क्योंकि कई जगह टूटा हुआ है इस तरह से, तो दिक्कत बहुत ज़्यादा है, बरसात में पानी भरने पर दिखाई भी नहीं देता है। ઉમરગામના બારિયાવાડ તેમજ અન્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી માહયાવંશી ફળિયામાં પસાર થતું હોય છે, ત્યારે આ વિસ્તારમાં ગટરનું કામ ખોરંબે પડતા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળશે અને સ્થાનિક રહીશોમાં જાનમાલનું નુકસાન થશે તેવું ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે। વરસાદી પાણીના નિકાલના નિર્માણ કાર્યમાં વેઠ ઉથારી રહ્યા હોવાનું સ્થાનિક લોકો આક્ષેપો લગાવી રહ્યા છે। બીજી તરફ જિલ્લા કલેક્ટર પ્રિમોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો છે, છતાં કામગીરીમાં ઢીલી નીતિ અને વિસ્તારમાં આશરે 3,000થી વધુ રહીશો ચોમાસા દરમિયાન તંત્રની ઢીલી કામગીરીને કારણે મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા નકારી શકાય નહીં। ચોમાસાની તૈયારીના ભાગરૂપે જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર પ્રિપેરનેસની મીટિંગ કરવામાં આવેલ છે, જેમાં સંબંધિત વિભાગો છે, નગરપાલિકા, તાલુકા વિકાસ અધિકારી, ઇરિગેશન, સિંચાઈ, બધા જ લોકો જોડે એકવાર ચર્ચા થયેલી છે, વિવિધ ડેમના અધિકારીઓ। આ રીતે જિલ્લામાં પ્રિપેરનેસ દર વર્ષે જેમ હોય છે, જે પ્રી મોન્સૂનમાં આપણે ત્યાં ઇમરજન્સી વોર્નિંગ સિસ્ટમ છે એ બધાની મરામત પણ શરૂ થઈ ગઈ છે। મીટિંગ મુજબ દરેક અધિકારી કાર્યવાહી કરે છે। એખાદ 2 તાલુકામાં આપણે સ્પેસિફિક ઓર્ડર કરીને ટીમો બનાવી છે, જે છેલ્લા વખતે વરસાદના લીધે પાણીનો ભરાવ જ્યાં થયો હતો ત્યાં આગળ કોઈ પર્યાય વ્યવસ્થા થઈ શકે કે કેમ, નગરપાલિકાઓએ નાળા સફાઈ, ગટર સફાઈ, આ બધું કામ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ક્લિયર કરવું, એ કામગીરી શરૂઆત કરી છે। નાગરિકોને એમાં કોઈ પણ ક્યારે ઇસ્યુ જણાય તો ડિઝાસ્ટર કચેરીનો સંપર્ક કરવો, અને આવતા ચોમાસે જે પણ સરકારશ્રીની ગાઈડલાઈન છે, હવામાન વિભાગ જે રીતનો એ બ્રીફ આપે છે કે ફોરકાસ્ટ આપે છે, એના મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરું છું। આજે ઉમરગામમાં અમારી ગટર લાઈન છેલ્લા 2-3 વર્ષથી ચાલુ છે, કામ લોકડાઉનથી ચાલુ છે, આજે થશે, પણ એના બિલ આગળને આગળ ચૂકવાઈ જાય છે, છતાં બી કોન્ટ્રાક્ટર એવું નથી। આજે હોદ્દેદાર, કારોબારી અધ્યક્ષ હોય, પ્રમુખશ્રી હોય કે અન્ય, પણ કોઈ ઇન્ટરેસ્ટ લીધો નથી, કારણ કે દલિત વિસ્તારને ધોવાઈ જાય તો ચાલશે, પણ આપણા વિસ્તારનું કામ થવા જોઈએ, આપણા કેટલા કાં શું કરવાનું, આપણે શું કરવાનું એ પોતે વિચાર। આજે પ્રમુખશ્રી બી એક દિવસ ઉમરગામ માયામન સંસ્થાને ફરવા આવ્યા નહીં, તાલુકાના કોઈ અધિકારી આવ્યા કે નગરપાલિકાના કોઈ અધિકારી આવ્યા નથી જોતા, કારણ કે દલિત શું છે, બાબા સાહેબ આંબેડકરે એમ કીધેલું કે સંવિધાનનો હક બધાએ જ માંગવાનો અધિકાર છે, અને અમે દલિત તરીકે માંગીએ ત્યારે ચીફ ઓફિસર અમને ધમકી આપે છે કે તમારે શું કરવાની, તમારે પોલીસ બંદોબસ્ત મને હાથે આપ કામ કરાવે છે, સાહેબ આ શું અન્યાય છે અમારા દેશ માટે, અમારા ગામમાં અમારે અન્યાય, અમારે ખાલી એમ જ કીધું કે ભાઈ આ ગટર લાઈન વ્યવસ્થિત નથી। ઉમરગામ નગરપાલિકાની ઉદાસીનતા અને તંત્રના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિક રહીશો આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે। ચોમાસા પૂર્વે વરસાદી પાણી નિકાલની લાઇનમાં કામગીરી પૂર્ણ નહીં થાય તો આ ચોમાસામાં માહયાવંશી ફળિયાના રહીશો અને આજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। પાલિકાનું આ કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, સત્યડે ન્યૂઝ, ઉમરગામ। અગર તમે આ વિડીયો
ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.